કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભચાઉ તાલુકાના જંગી ગામના લોકો વર્ષોથી પાણીની તંગીનો સામનો કરતા આવ્યા છે. ભૂતકાળમાં આ ગામે પીવાના પાણી માટે ખૂબ મુશ્કેલીઓ વેઠી છે. એક સમય એવો હતો કે જ્યારે જંગી ગામમાં પીવાની પાણીનું એકત્ર સોર્સ હતો, પરંતુ ગામનો કૂવો બાયવરા કૂવાના નામે ઓળખાતા. આ કૂવામાં પણ પાણીનું સ્તર એટલું નીચું હતું કે ગામની મહિલાઓને રાત્રિના ઉજાગરા કરવા પડતા. આ એકમાત્ર કૂવા પર ગામની પનિહારીઓનો પડાવ રહેતો હતો અને રાત્રે 2 કે 3 વાગ્યા સુધી હેરાન થયા બાદ 2 બેડા પાણી માંડ ભરી શકાતું. જંગી ગામના લોકોએ પાણીની તંગી છતાં હિજરત કરી નહીં અને મુસીબતોનો સામનો કરીને સંઘર્ષભર્યું જીવન ગામમાં જ ગુજારતા ગયા. છેક 1996માં સરકારે આ સમસ્યાની નોંધ લીધી, પણ આસપાસના ભૂગર્ભમાં પીવાલાયક પાણી જ ન હતું. છેવટે ભચાઉમાં બોર બનાવીને ભચાઉથી જંગીની પાણીની લાઇન પહોંચાડવામાં આવી અને લોકોને પીવાનું પાણી નસીબ થયું. ત્યારબાદ 2001 પછી નર્મદાનું પાણી કચ્છમાં પહોંચ્યું અને પાઇપલાઇન અને કેનાલ મારફતે વાગડના અમુક ગામોમાં પાણી પહોંચતું થયું. નર્મદા આવવાને કારણે હવે વાગડના અંતરિયાળ ગામોમાં ભૂગર્ભ જળમાં પણ ફેરફાર થયો છે. જંગી ગામના એક ખેડૂતે દાયકાઓ પછી નસીબ અજમાવા પોતાના ખેતરમાં થોડા દિવસો પહેલા બોરનું ડ્રિલિંગ કરાવ્યું ત્યારે 1000 ફૂટ નીચેથી મીઠું પાણી નીકળતા જંગી ગામના લોકોમાં ખુશી ફેલાઈ ગઈ છે અને આ બોરમાં મીઠું પાણી નીકળ્યું છે એ સમાચાર મળતા જ વાંઢિયા, આમલિયારા, લલિયાણા સહિતના આસપાસના ગામોમાંથી લોકો બોરને જોવા આવી પહોંચ્યા અને જેમાં ખેતરમાં મીઠું પાણી નીકળ્યું છે એ ખેડૂતને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું અને શુભેચ્છાઓ આપી. હવે અહીંના લોકો કહી રહ્યા છે કે આ વિસ્તારમાં આગામી દિવસોમાં ખેતી માટે બોર કરાવવાનો સિલસિલો શરૂ થઈ જશે. આ દ્રશ્યો પરથી સમજી શકાય છે કે કચ્છના વાગડ પંથકમાં છેવાડાના ગામોમાં પાણીનું કેટલું મહત્વ છે અને પાણીની ઉપલબ્ધિ લોકોને એક ઉત્સવ જેવી લાગે છે. ત્યારે જંગી ગામને તો હાલ કુદરતે છપ્પર ફાડીને પાણીની અમૂલ્ય ભેટ આપી છે તેવી લાગણી વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે હવે આજે વાત કરવી છે ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત એવા રણછોડભાઈ કાનાભાઈ આહિર અને જંગી ગામના પૂર્વ સરપંચ, એમના દ્વારા એક સાહસ કરવામાં આવ્યું કે એમની આ વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો લગભગ 125-30 એકર જમીન આવેલી છે, 35 એકર જેટલી. હવે એ ખેતરની અંદર એમને લગભગ હમણાં થોડાક દિવસો પહેલા, એટલે કે 4-5 દિવસ અગાઉ અહીંયા બોરનું એક આયોજન કરેલું. બોર લગભગ 1000 ફૂટ નીચે જમીન ઉપર જવા જતા એની અંદર નીચેના ભાગમાં જ્યારે મીઠું પાણી નીકળી મળતા અહીંયાના ખેડૂતો અહીંયા કને જ્યારે જોવા માટે લગભગ જંગી, વાંઢિયા, આમલિયારા, લલિયાણા, ભચાઉ ત્યાં સુધીના ખેડૂતો અહીંયા આવીને પાણી જોઈ રહ્યા છે, ચેક કરી રહ્યા છે. હવે આવનારા દિવસોમાં કદાચ કંઈક ને બોરની સંખ્યા વધે તો નવાઈ નહીં અને ખેડૂમાં એક ખુશીની લહેર ફેલી ગઈ છે. ત્યારે હવે આપણી સાથે જંગી ગામના રણછોડભાઈ આહિર અહીંયા ગામના પૂર્વ સરપંચ છે, આવો એમનાથી આપણે જાણીએ છીએ આ બોર વિશે. રણછોડભાઈ શું કહેશો, આજે બોરનો તમે જે સાહસ કર્યું છે 1000 ફૂટ જેટલું નીચે પણ ગયા છો તમે અને એની અંદર મીઠું પાણી નીકળી પડ્યું છે, શું કહેશો ને આના ખેડૂતો શું કહી રહ્યા છે? આપણા વિસ્તારની અંદર ક્યાંય પણ પીવાનું પાણી નતો મળતો અને જેને અમે આનો સહાય આપીએ, મોડ પરના નરસિંહભાઈ દેવજીભાઈ પટેલ પ્રથમ એણે આ વિસ્તારની અંદર મોડપરની અંદર બોર બનાવ્યો અને એ બોરની અંદર મીઠો પાણી મળ્યો. એનાથી અમને પ્રેરણા થઈ કે ભાઈ જંગી ગામની અંદર હું એ શરૂઆત કરું. જો કૃષ્ણ કનૈયા અને દાદા મેકરની મહેરબાની હોય તો આપણને ખેતી લાયક પાણી મળે. મેં પણ સાહસ કર્યો અને 1000 ફૂટ ઊંડે બોર ગયો. ત્યારે કૃષ્ણ કનૈયાની મહેરબાનીથી આજે મારા બોરની અંદર પુષ્કળ મીઠો પાણી નીકળ્યો છે અને 50ની મોટર સતત હાલે છે તો પણ પાણી ખૂટતો નથી. હર્ષદભાઈ જો વાત કરવામાં વિસ્તારના લોકો માટે ક્યાંક ને ક્યાંક હવે આ ખુશીના સમાચાર પણ કહી શકાય, આવનારા દિવસોમાં બોરની સંખ્યા વધે એવું કહી શકાય છે? આ બોરના થવાથી જંગી ગામની અંદર આજુબાજુની અંદર મને લાગે છે ત્યાં સુધી દર સાલે 5-10 બોર નવા પર થશે. કારણ કે આ કાંઠાળ વિસ્તારની જમીન એટલે બહુ જમીન લસાંગદાર અને સારી એવી જમીન છે. માત્ર એને એક જ પાણીની જરૂરિયાત હતી.
તો ભગવાનની મહેરબાનીથી જો અમને પાણી મળ્યો છે તો આવા જો પાણી હોય તો આ વિસ્તાર હરિયાળું બની જશે. વાત કરી રણછોડભાઈ કે હરિયાળું વિસ્તાર બની જશે, બહુ સાચી અને સારી વાત છે. કેમ કે આવનારા જોવામાં જાય તો આ વિસ્તાર સૂકી ખેતી તરીકે પણ ઓળખાતું હતું અને પશુપાલન સાથે આધારિત આ વિસ્તાર છે. હવે આપણી સાથે જોવા જઈએ તો જંગી ગામના તાલુકા પંચાયત સદસ્યો એવા વસરામભાઈ સોલંકી પણ અહીંયા હાજર છે. વસરામભાઈ, શું તમારી કેટલી જમીન આવેલી છે? જમીન કેટલી આવેલી છે તમારા વિસ્તારમાં? મારી પોતાની, મારી પોતાની 28 એકર જમીન છે, પણ 400 મહિના પછી મેં વિચારશી બોર. તમે પણ વિચારી રહ્યા છો? વિચારી રહ્યા છે. કે બોર, તમે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ આજે વાત કરવામાં આવે કે અમને પીજીયુસીએલ ના વિભાગમાં તો ક્યાંક ને ક્યાંક તાત્કાલિક ધોરણે ખેડૂતોને કનેક્શન આપવામાં આવે જેથી કરીને આ વિસ્તારનો વિકાસ થાય, તો તમે પીજીયુસીએલ ના અધિકારીને શું કહેશો કે તાત્કાલિક જોડાણ આપે ને તાત્કાલિક વીજા આપે, સાથે જોડીને માંગણી કરશે. વસરામભાઈ પણ કહી રહ્યા છે કે તાત્કાલિક પીજીયુસીએલ દ્વારા પણ અમને લાઇટનું જોડાણ આપવામાં આવે, એટલે આની અંદર ક્યાંક ને ક્યાંક પીજીયુસીએલ પણ જે લોકોને ધક્કા ખવડાવતો હોય છે ખેડૂતોને કચેરીએ કે ફલાણો કાગડીઓ લાવો ને ઢીકડું લાવો ને, એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર વિકાસમાં જો પીજીયુસીએલ પણ ઈચ્છતું હોય તો આની અંદર તાત્કાલિક હંગામી ધોરણે આ લોકોને વીજ કનેક્શન અને વીજ જોડાણ આપવામાં આવે એવી માંગ પણ લોકો કરી રહ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો કે ગામના લગભગ આજુબાજુના બધા ખેડૂતો 10 થી 15 લોકો અહીંયા કને જોડાણ છે. હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં કેટલી બોરોની સંખ્યા વધે છે, અને તેમજ હવે આપણે પટેલની સાથે હજી જાણીશું. પટેલ, તમારી કેટલી ટોટલ જમીન આવેલી છે આ વિસ્તારમાં? જમીન તો મારી 30-35 એકર છે, પણ બીજો મારે સરકારશ્રીને કહેવાનું છે કે આ વિસ્તારની અંદર જેમ મારો જંગી ગામની અંદર બોર થયો છે એમ આજુબાજુમાં મોડપર, નવા કટારિયા અને વાંઢિયા, પણ સરકારશ્રીને મારી ખાસ વિનંતી છે કે તાત્કાલિક આ લોકોને વીજ કનેક્શન આપી દે તો આ જ વર્ષો એમની અંદર અમે ઉનાળુ પાક લઈ શકીએ. કારણ કે આ લોકો થોડા જાજા ધક્કા ખવડાવતા હોય, એટલે સરકારશ્રીને મારી ખાસ વિનંતી છે કે આપ પાણી માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોશો અને ખેડૂતને સહાય કરતા હોશો, સાથે સાથે તાત્કાલિક અમને સૌને કનેક્શન મળી જાય એવી મારી સરકાર શ્રીકડે પણ માંગણી છે. કદાચ આપ જોતા હોય છે દર વખતે ઉનાળાની અંદર પાણીના ધાંધિયા થતા હોય છે, લાઈનમાં ભંગારો કરતા હોય છે, ત્યારે આ વિસ્તારમાં ક્યારેક ને ક્યાંક ને ક્યાંક કદાચ ઉનાળાની અંદર જો પાણીની તાણ પડે અને તમારું જો વીજ જોડાણ આવી જશે, તમને ગામને પાણી પૂરું પાડી શકો? જો વીજ જોડાણ આવી જશે તો અમે 100% ગામને આપશો. કારણ કે વર્ષો પછી, જેને કહેવાય કે વર્ષો પછી અમે અમારા ખેતરની અંદર જો પાણી જોયો હોય, કારણ કે અમે પોતે જોયેલો છે કે જંગી ગામને તળાવની અંદર એક વેડા ગારતા અને રાત આખી ઉજાગરા કરતા ત્યારે એક બેડો પાણી માન જડતો, તો કૃષ્ણ કનૈયાએ જો આટલી બધી મહેરબાની કરી હોય અને આપણને પાણી આપ્યો તો ગામને ગમે ત્યારે પાણીની જરૂર પડશે ત્યારે હું મારા બોરમાંથી આપવા માટે તૈયાર છું. બહુ સારી વાત કરી કે ગામને ગમે ત્યારે જરૂર પડશે ત્યારે હું મારા બોરમાંથી પાણી આપવા માટે તૈયાર છું, એટલે બહુ સૌભાગ્યની પણ વાત છે ગામ માટે. કારણ કે હવે આવનારા દિવસોમાં ગામને પાણી માટે વલખા નહીં મારવા પડે. કેમેરામેન જબર રહેમાની સાથે જમલ રહેમા, સામખિયાળી, કચ્છ.